ભરૂત નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ કૌભાંડની તપાસ સમિતિની રચના કરી સુપરવાઇઝરને સમગ્ર કૌભાંડની તપાસ ચાલે ત્યાં સુધી ફરજ મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ તપાસ સમિતિ સમક્ષ અધિકારી અને પદાધિકારીને બોલાવવા વિપક્ષે માંગ કરી હતી ભરૂચ નગરપાલિકા હંમેશા વિવાદોની વહમણમાં ફસાતું રહેતું હોય છે ત્યારે મુલદની કચરા ડમ્પિંગ સાઇટ ઉપર સુપરવાઇઝર યુસુફ થોરાટ કચરો ઠાલવવા તેમજ કંપનીનો વેસ્ટ ઠાલવવા માટે રૂપિયાની રકમ નક્કી કરી રહ્યો હોવાના ઓડિયો વિડિયો સામે આવતા જ વિપક્ષે મચાવેલ હોબાળા બાદ ભરૂત નગરપાલિકાએ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે વિપક્ષના નેતાના સમાવેશ સાથેની તપાસ સમિતિની રચના કરી છે આ તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે મળી હતી જેમાં સમગ્ર કૌભાંડની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સુપરવાઇઝર યુસુફ થોરાટને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ભરત નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જણાવ્યું હતું મીડિયાના અહેવાલો બાદ પેપરમાં અને પ્રિન્ટ મીડિયામાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જે બધા સમાચારો આવેલા એ સંદર્ભમાં એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવેલી તપાસ સમિતિ ગયા શનિવારે મળેલી તપાસ સમિતિમાં પણ ગઈ સમિતિમાં પણ યુસુફભાઈને હાજર રાખવામાં આવેલા આજે પણ યુસુફભાઈને હાજર રાખવામાં આવેલા એમને જે મીડિયાનો અહેવાલ હતો એમાં એમનું જે નિવેદન હતું એ પણ એમને બતાવવામાં આવેલું પરંતુ એમનું કહેવું એવું છે કે હું આવું બોલ્યો જ નથી અને એમના આવા નિવેદન બાદ અમે સમિતિમાં બધાએ ભેગા થઈને હાલ એ નિર્ણય લીધો છે કે યુસુફભાઈ થોરાટ જે કર્મચારી છે એમને હાલ ફરજ મોકૂફ કરવામાં આવે છે અને પછી ફરી પાછી સમિતિ બેસે ત્યારે આગળ એના વિષે વધીશું બીજી તરફ તપાસ સમિતિના સભ્ય અને વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો સુપરવાઇઝરે પોતાનો અવાજ તેમાં ન હોવાનું સમિતિ સમક્ષ જણાવતા તે કોઈના દબાણથી આવું કહી રહ્યો તો નથી ને તેઓ પ્રશ્ન સુપરવાઇઝર સામે માત્ર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ મુદ્દે આગામી બેઠકમાં અધિકારી અને પદાધિકારીને પણ બોલાવી તેમના નિવેદન લેવાની માંગણી તેઓના અહેવાલ દ્વારા કરાતા આગામી બેઠક કરતા તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવી તેઓએ સમગ્ર કોભાળની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો અથવા સીઆઈડીને સોંપવામાં આવે તેવી માંગ પણ કરી હતી ખાસ કરીને મેં ચીફ ઓફિસરને બી ધ્યાન દોર્યું કે જો આજે નિર્ણય આવો લેવાશે કે કર્મચારીને એકલાને બળતરફ કરશો અને બીજા કોઈને આના પર એક્શન નહીં લો તો આ નગર નગરપાલિકા માટે અને આપણા સૌ માટે શરમજનકની વાત છે કે આપણે આગળની કાયદેસરની કાર્યવાહી નહીં કરી શકતા એટલે તાત્કાલિક પછી ચીફ ઓફિસર અને હવે પાંચે પાંચ સભ્યોએ નિર્ણય લીધો કે જ્યાં સુધી તપાસ કમિટીની અંત સુધી આ પૂર્ણ થતું નથી અને તપાસ કમિટી અંત સુધી કોઈ નિર્ણય આવતો નથી ત્યાં સુધી એને ફરજ મોકૂફી પર રાખવામાં આવે એટલે આજે આજની મિટિંગના અંદર કર્મચારીને જ્યાં સુધી તપાસ કમિટીની બેઠક પૂર્ણ થતી નથી તપાસ કમિટી અંત સુધી કોઈ નિર્ણય લેતી નથી ત્યાં સુધી એને ફરજ મોકૂફી કરવામાં આવે છે એના અંદર સમગ્ર પાંચ સભ્યોએ નિર્ણય નિર્ણય લીધો છે અને આવનારી બેઠક ટૂંક સમયમાં જ મળશે અને આવનારી બેઠકના અંદર મેં મારા અભિપ્રાયના અંદર એ પણ લખાયું છે કે આગળની બેઠકના અંદર નગરપાલિકાના જે તે અધિકારી અને ચેરમેનનું નું નામ આવે છે તો ચેરમેન અને પદાધિકારી જે બી આવે છે એમને બોલાવીને એમનું બી નિવેદન લેવામાં આવે આ સમગ્ર બનાવમાં આગામી બેઠકમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું